इजरायली સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના રાજનેતાઓ અને પત્રકારો સહિત અંદાજિત 300 લોકોના ફોન હેક કરી તેઓની જાસૂસી થઈ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે, જેને લઈને ગઈકાલે સંસદના ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થયો હતો અને આ જાસૂસી કાંડને લઈને ભારતનું રાજકારણ પણ ગરમાયું છે અને ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ દ્વારા થયેલી જાસૂસીમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે પ્રવીણ તોગડિયાએ આ સમગ્ર મુદ્દે શું પ્રતિક્રિયા આપી આપ પણ સાંભળો। અમે તો એવું સાંભળ્યું હતું કે ભારતમાં પાકિસ્તાની એજન્ટની જાસૂસી થાય। પ્રવીણ તોગડિયા જે સંપૂર્ણ જિંદગી ભારત માટે કામ કરી ને કરી રહ્યા છે એ પાકિસ્તાની એજન્ટ થઈ ગયા? અરે કેવો કળિયુગ આવી ગયો। અને પ્રવીણ તોગડિયા જે ટેલિફોન પર વાત કરે છે એ જ ડંકાની ચોટ પર ભાષણમાં બોલે છે ને એ જ પત્રકારો સામે બોલે છે, તો અમારે તો કાંઈ છુપાવવા જેવું છે જ નહીં। અને છુપાવવા જેવું નથી તો સાંભળવું છે શું? એવું છે કે ભાઈ આપણે હિન્દુઓની વાત કરીએ કે રામ મંદિર બનાવો, લવ જિહાદનો દેશમાં કાયદો બનાવો, ગૌહત્યા બંધીનો કાયદો બનાવો, કાશ્મીરના હિન્દુઓને વસાવો, એટલે કેટલાક લોકોને પ્રવીણ તોગડિયા પ્રિય નથી, પણ એવું લાગે છે કે પ્રવીણ તોગડિયાનો અવાજ અમને પ્રિય છે। એટલે રાતે ચૂપચાપ અવાજ સાંભળતા હશે એકલા એકલા, એવું બની શકે? અરે ડર હોય તો પાકિસ્તાની એજન્ટોનો ડર હોય, દેશભક્તોથી કોણ ડરે? દેશભક્તોથી તો દેશદ્રોહી ડરે। નવસારીથી ગુજરાત તક માટે રોનક જાનીનો અહેવાલ।